કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર કાર્યરત હોય છે નાગરિકોની સુરક્ષા માટે પોલીસ ફરજ બજાવતી હોય છે પરંતુ લોકોની સુરક્ષા કરનાર જ આત્મહત્યા કરી લે ત્યારે જિંદગીની કરુણતા હચમચાવી દે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મીરાબેન દશરથભાઈ ચાવડાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ખળભળાટ થયો છે ખેડાના વતની મીરાબેને થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા કૌટુંબિક ક્લેશના કારણે તેમણે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું અનુમાન છે જાણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી જોશી દોડી ગયા હતા આ દુઃખદ ઘટનાથી હાલારના પોલીસ બેડામાં શોકની લહેર વ્યાપી ગઈ છે જામનગરની સુપ્રિન્ટેન્ડન્ટ લેન્ડ રેકોર્ડ કચેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ઉચ્ચ અધિકારી સમક્ષ ફરિયાદ થતા ખળભળાટ થયો છે સાત સર્વેયરોએ આ મુદ્દે રાજકોટ કચેરીના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી જેને પગલે સાતે ફરિયાદીને નિવેદન આપવા રાજકોટ બોલાવવામાં આવતા સમગ્ર ઘટના ચર્ચિત બની છે જામનગર શહેર ભાજપ દ્વારા વર્ષ બે હજાર બાવીસ ના બજેટ અંગે આત્મનિર્ભર અર્થવ્યવસ્થા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું જિલ્લા પ્રભારી મંત્રી તથા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા ભાજપ પ્રદેશ સીએસએલ ના નરેશભાઈ કૈલા સહિત મેયર બીનાબેન કોઠારી તથા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો સંમેલનમાં જોડાયા હતા રાજ્યમંત્રી મિરજા તથા સીએ નરેશભાઈ કૈલાએ બજેટને આગામી પચીસ વર્ષના વિકાસના રોડ મેપના પાયા સમાન ગણાવ્યું હતું જામનગરમાં પંચકોશી વી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સર્વશ્રી કરણસિંહ પ્રવીણસિંહ જાડેજા પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ જાડેજા કરણસિંહ ગોપાલસિંહ જાડેજા હરપાલસિંહ મહીપતસિંહ જાડેજા રઘુવીરસિંહ ભૂપતસિંહ જાડેજા હિતેન્દ્રસિંહ વનરાજસિંહ જાડેજા મયુરસિંહ સંદેવસિંહ જાડેજાની જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે એકસાથે સાથે સાત પોલીસ કર્મચારીની હેડક્વાર્ટરમાં બદલી થતા અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે